વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. ફંક્શન્સ ઓફ બોન એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે ફંક્શન્સ ઓફ બોન એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ. તો આ લેક્ચરમાં આપણે બોન એટલે કે આપણા હાડકા અથવા તો જે અસ્થિ છે એના કાર્યો અને સ્કેલેટલ સિસ્ટમ એટલે કે આપણું જે કંકાલ તંત્ર છે એના કાર્યો વિશે આપણે ચર્ચા કરીશું. ઓબ્જેક્ટિવ લેક્ચરનું તો ડિસ્ક્રાઇબ ધ સિક્સ મેઇન ફંક્શન ઓફ ધી સ્કેલેટલ સિસ્ટમ. આપણું જે કંકાલ તંત્ર જે છે એના છ જે મુખ્ય કાર્યો છે એ છ મુખ્ય કાર્યો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ લેક્ચરમાં શરૂઆત કરીએ છીએ પહેલો જે મુદ્દો છે એનાથી. હવે પહેલો મુદ્દો જે છે એમાં આપણે વાત કરી રહ્યા છીએ કે બોન એટલે કે આપણા જે અસ્થિ જે છે, અસ્થિ શું છે, બોન શું છે. તો જુઓ, બોન જે છે, બોન ઇઝ એન ઓર્ગન મેડ અપ ઓફ સેવરલ ડિફરન્ટ ટિશ્યુ વર્કિંગ ટુગેધર. એટલે આપણા શરીરમાં જે આપણા હાડકા જે છે, અસ્થિ જે છે, બોન એ એવા અંગ છે કે જે અલગ અલગ પેશીના બનેલા હોય છે અને આ બધી જે પેશીઓ છે એ સાથે મળીને કાર્ય કરતી હોય છે અસ્થિની રચનામાં, બોનની રચનામાં. હવે જે બોન ટિશ્યુ જે છે એટલે કે આપણા જે હાડકા છે એ શેના બનેલા છે, તો બોન ટિશ્યુ અથવા તો એને આપણે ઓસિયસ ટિશ્યુ પણ કહીએ છીએ. તો બોન ટિશ્યુ જે છે એ કાર્ટિલેજની બનેલી હોય છે. આ ઉપરાંત કાર્ટિલેજ ઉપરાંત જે સંયોજક પેશી છે, કનેક્ટિવ ટિશ્યુ, એ આવેલી હોય છે. એપિથેલિયમ આવેલું હોય છે, એડિપોસ પેશી આવેલી છે અને ચેતાપેશી પણ આવેલી હોય છે. તો ફરી એકવાર, આપણા અસ્થિ શેના બનેલા છે? કાર્ટિલેજ, ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ, એપિથેલિયમ, એડિપોસ ટિશ્યુ અને નર્વસ ટિશ્યુ, આ બધી પેશી જે છે એનાથી આપણા બોન બનતા હોય છે. હવે ધી એન્ટાયર ફ્રેમવર્ક ઓફ બોન્સ એન્ડ ધેર કાર્ટિલેજીસ કન્સ્ટિટ્યુટ ધી સ્કેલેટલ સિસ્ટમ. એટલે આપણા બધા જે હાડકા છે આપણા શરીરના અને જે કાર્ટિલેજીસ છે એ ભેગા મળીને આપણું કંકાલતંત્ર જે છે એ બનાવે છે. હવે ધ સ્ટડી ઓફ બોન સ્ટ્રક્ચર એન્ડ ધ ટ્રીટમેન્ટ ઓફ બોન ડિસઓર્ડર ઇઝ રિફર ટુ એઝ ઓસ્ટિયોલોજી. એટલે આપણા જે હાડકા જે છે, હાડકાની રચના, હાડકાનું બંધારણ અને હાડકાને લગતા એટલે કે જે અસ્થિ સંબંધિત જે રોગો છે અને એમની સારવાર, તો આ બધાનો અભ્યાસ કરતી જે બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાનની જે શાખા છે એને ઓસ્ટિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે આ શાખાને. અને ઓસ્ટિયોલોજીમાં ઓસ્ટિયો જે છે, ઓસ્ટિયોનો અર્થ થાય છે બોન, અસ્થિ, અને જે લોજી જે છે એમાં સ્ટડી ઓફ એટલે કે અભ્યાસ કરવો, લોજીનો મતલબ થાય છે. એટલે બોન અને બોન સંબંધિત જે બીમારીઓ છે એને લગતો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા, જીવ વિજ્ઞાનની, તો એને આપણે ઓસ્ટિયોલોજી તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે આકૃતિ છે, આ દાખલા તરીકે આ આકૃતિ શેની છે? તો ફિગર 6.1 પાર્ટ્સ ઓફ અ લોંગ બોન, જે લાંબા જે હાડકા છે એની જે રચના દર્શાવતી અહીંયા આકૃતિ, આખી આકૃતિ આપણે જોઈ રહ્યા છીએ. દરેક નામ આપણે એકવાર વાંચીશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અહીંયા આપ જોઈ શકો ફંક્શન્સ ઓફ બોન ટિશ્યુ, એટલે જે બોન ટિશ્યુ છે એના કાર્યો શું છે, તો એ કાર્યો તમે અહીંયાથી પણ વાંચી શકો છો. હવે અહીંયા પણ આ જે આકૃતિ છે એમાં પણ આપ જોઈ શકો છો સ્ટ્રક્ચર ઓફ લોંગ બોન્સ, જે લાંબા હાડકા છે એની રચના અહીંયા બતાવેલી છે. અહીંયા પણ ધ સ્ટ્રક્ચર ઓફ લોંગ બોન, હવે અહીંયા આ જે આકૃતિ છે એમાં આપણને જે બોન મેરુ છે, અસ્થિમજ્જા, એના વિશે આપણને બતાવી રહ્યા છીએ. તો આપ જુઓ, જે જે ફીમર છે, ફીમરનું જે હેડ છે, શીર્ષ, તો એનો જે સેક્શન છે, એનો જે ક્રોસ સેક્શન છે એ આપણને બતાવેલું છે, આડો છેદ, અનુપ્રસ્થ છેદ. અને ફીમરનું એટલે કે હેડ ઓફ ફીમર જે છે એના ક્રોસ સેક્શનમાં આપણે જોઈ શકીએ છીએ યલો બોન મેરો અને રેડ બોન મેરો, પીળા રંગની જે અસ્થિમજ્જા અને લાલ રંગની અસ્થિમજ્જા.
અને રેડ બોન મેરો. તો અહીંયા તમે જુઓ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેડ બોન મેરો ઇન ધી એડલ્ટ સ્કેલેટોન, એટલે પુખ્ત વ્યક્તિનું જે કંકાલતંત્ર છે એમાં રેડ બોન મેરોની વહેંચણી કઈ રીતે થયેલી છે, અને સેક્શનલ વ્યૂ ઓફ ફિમોરલ હેડ કમ્પેરિંગ રેડ એન્ડ યલો બોન મેરો. એટલે ફિમોરલ હેડ જે છે એનો અનુપ્રસ્થ છે, જેમાં આપણે લાલ અને પીળા રંગની જે બોન મેરો છે એની તુલના કરી રહ્યા છીએ. હવે આ જે આકૃતિ છે આ આકૃતિમાં પણ બોન્સ ઓફ સ્કેલેટન એટલે આપણું જે કંકાલતંત્ર છે એના બોન્સ અહીંયા બતાવેલા છે. તો તમે જુઓ અહીંયા અક્ષીય કંકાલતંત્ર અને પછી ઉપાંગીય કંકાલતંત્ર અને પછી જે કાર્ટિલેજીસ છે તો એમાં હાયલિન કાર્ટિલેજ, ઇલેસ્ટિક કાર્ટિલેજ અને ફાઇબ્રો કાર્ટિલેજીસ. તો શરીરમાં એક્સેલ અને એપેન્ડિક્યુલર સ્કેલેટન ક્યાં છે અને કાર્ટિલેજીસ ક્યાં છે એ આકૃતિની મદદથી આપણે સમજી શકીએ છીએ. The bones and cartilages of the human skeleton. હવે શરૂઆત કરીએ છીએ આપણે આપણી જે ચર્ચા છે એને આગળ વધારીએ છીએ. હવે જુઓ ધી સ્કેલેટલ સિસ્ટમ પરફોર્મ સેવરલ બેઝિક ફંક્શન, એટલે આપણું જે કંકાલતંત્ર છે એ આપણા શરીરમાં કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. આ કાર્યો કયા છે? તો નંબર વન જે છે સપોર્ટ, એટલે આપણું જે કંકાલતંત્ર છે એ આધાર આપવાનું કામ કરતું હોય છે. તો જુઓ ધ સ્કેલેટન સર્વ એઝ ધી સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક ફોર ધી બોડી, એટલે બાય સપોર્ટિંગ સોફ્ટ ટિશ્યુ. એટલે આપણું જે કંકાલતંત્રના જે અસ્થિઓ છે એ શું કરે છે? આપણા શરીરમાં જે નાજુક પેશીઓ આવેલી છે સોફ્ટ ટિશ્યુ એમને સપોર્ટ કરે છે, એમને આધાર આપે છે. અને આપણા શરીરનું જે આખું જે માળખું જે છે જે ફ્રેમવર્ક છે એ આપણા જે બોન છે એનાથી બનતું હોય છે કંકાલતંત્રના. એન્ડ પ્રોવાઇડિંગ એટેચમેન્ટ પોઈન્ટ ફોર ધી ટેન્ડન્સ ઓફ ધી સ્કેલેટલ મસલ, એટલે આપણા જે ઈચ્છાવર્તી સ્નાયુ જેને આપણે કંકાલ સ્નાયુ કે ઐચ્છિક સ્નાયુ પણ કહીએ છીએ કે રેખિત સ્નાયુ કહીએ છીએ, તો રેખિત સ્નાયુ જે છે સ્કેલેટલ મસલ એના જે ટેન્ડન જે છે એ ટેન્ડનને જોડાવા માટે જે જરૂરી જે સપાટી છે એ પણ આપણા અસ્થિ પૂરી પાડતા હોય છે. એટલે ટૂંકમાં મસલના જે ટેન્ડન છે એ અસ્થિ સાથે જોડાય છે. અને આ જ વસ્તુ જે છે એ અહીંયા આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે તમે જુઓ અહીંયા ફિગર 11.1 આકૃતિ 11.1 જેમાં રિલેશનશિપ ઓફ સ્કેલેટલ મસલ ટુ બોન્સ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જે આકૃતિ છે એમાં, તો અહીંયા તમને બોન બતાવે છે, ટેન્ડન્સ તમે જોઈ શકો છો મસલના ટેન્ડન અને કઈ રીતે અસ્થિ સાથે જોડાયેલા છે. અને અહીંયા તો અહીંયા જે તમને બતાવેલું છે મૂવમેન્ટ ઓફ ધી ફોર આર્મ લિફ્ટિંગ અ વેઇટ, એટલે જે આપણું જે અગ્રબાહુ છે તો આપણું અગ્રબાહુ દ્વારા કઈ રીતે વજનને ઉચકવામાં આવે છે એ અહીંયા બતાવેલું છે. જો કે આ જે ટૉપિક છે એ આપણા મેડિકલ એન્ટ્રન્સના અભ્યાસક્રમમાં આ ટૉપિકનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, એટલે આના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી રહ્યા નથી કારણ કે આ અભ્યાસક્રમમાં નથી આ ટૉપિક. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે ટેન્ડન છે એ કઈ રીતે જોડાય છે, કઈ રીતે જોડે છે બોન સાથે. આગળ વધીએ છીએ હવે આપણે જે બીજો મુદ્દો છે હવે બીજો જે મુદ્દો છે એમાં પ્રોટેક્શન વિશે વાત કરીએ. પ્રોટેક્શન એટલે કે રક્ષણ. તો આપણું જે કંકાલતંત્ર જે છે એ ધ સ્કેલેટન પ્રોટેક્ટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનલ ઓર્ગન ફ્રોમ ઇન્જરી, એટલે આપણા શરીરના જે અગત્યના જે આંતરિક અંગો છે એમને ઈજા થતી બચાવે છે આપણું કંકાલતંત્ર. ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે આપણું જે ફોર એક્ઝામ્પલ ક્રેનિયલ બોન એટલે કે આપણી જે મસ્તક પેટી છે
આપણું જે ક્રેનિયમ છે એના જે બોન છે મસ્તકપેટીના જે હાડકા છે એ પ્રોટેક્ટ ધ બ્રેઇન, એટલે કે આપણા મગજનું રક્ષણ કરે છે ક્રેનિયલ બોન. એન્ડ ધ રિબ કેજ પ્રોટેક્ટ ધી હાર્ટ એન્ડ લંગ, એટલે કે આપણું જે પાંસળી પિંજર જે છે, પાંસળી પિંજર આપણા હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે. તો અહીંયા પહેલો જે મુદ્દો છે એમાં તમે જોઈ શકો પ્રોટેક્શન, તો સ્કેલેટન પ્રોટેક્ટ વાઇટલ ઓર્ગન સચ એઝ બ્રેઇન, એટલે આપણું જે કંકાલ તંત્ર છે એ કેટલાક અગત્યના અંગો જેવા કે મગજ છે એનું રક્ષણ કરે છે. અને અહીંયા તમે જોઈ શકો છો મગજ બતાવેલું છે, બ્રેઇન બતાવેલું છે. ત્રીજો મુદ્દો, ત્રીજા મુદ્દામાં અસિસ્ટન્સ ઇન મૂવમેન્ટ, એટલે આપણું જે હલનચલન છે એમાં સહાયતા. હવે મોસ્ટ સ્કેલેટલ મસલ એટેચ ટુ બોન, મોટાભાગના આપણા જે કંકાલ સ્નાયુ છે, રેખિત સ્નાયુ છે, એ હાડકા સાથે જોડાયેલા છે. અને આ જે સ્નાયુ છે વેન ધે કન્ટ્રેક્ટ, એટલે આ જે સ્નાયુ જે છે એમનું જ્યારે સંકોચન થાય ધે પુલ ઓન બોન્સ ટુ પ્રોડ્યુસ મૂવમેન્ટ. તો આપણા જે રેખિત સ્નાયુ છે એમનું જ્યારે સંકોચન થાય તો એ શું કરે છે, ધે પુલ ઓન બોન્સ, એટલે એ હાડકા જે છે એના પર દબાણ લગાડે છે, એક જાતનું પ્રેશર આપે છે, અને એને કારણે આપણી જે મૂવમેન્ટ છે, આપણું જે હલનચલન છે, જે ચાલવું છે, દોડવું છે, તરવું છે, આ બધી જે ક્રિયાઓ છે એ શક્ય બનતી હોય છે. હવે ધ ફંક્શન ઇઝ ડિસ્કસ ઇન ડિટેલ ઇન ચેપ્ટર 10. તો બુકની અંદર, રેફરન્સ બુકમાં આ જે મૂવમેન્ટ અંગે જે વિગતવાર ચર્ચા કરેલી છે એ ચર્ચા ચેપ્ટર 10માં એમણે કરેલી છે. પણ ચેપ્ટર 10 જે છે એ આપણા અભ્યાસક્રમમાં નથી મેડિકલ એન્ટ્રન્સના, તો આપણે એ ચર્ચા જે છે એને સ્થગિત રાખીએ છીએ. આગળ વધીએ છીએ ચોથો જે મુદ્દો છે, ચોથા મુદ્દામાં મિનરલ હોમિયોસ્ટેસિસ સ્ટોરેજ એન્ડ રિલીઝ, એટલે જે ખનિજ તત્વો છે, આયનો છે, એમનો સંગ્રહ અને એમને મુક્ત કરવાની ક્રિયા. તો બોન ટિશ્યુ મેકઅપ અબાઉટ 18% ઓફ ધ વેઇટ ઓફ ધ હ્યુમન બોડી, એટલે જે આપણા જે હાડકાં છે એ આપણા શરીરના કુલ વજનના 18% જેટલું વજન જે છે એ આપણા હાડકાં એટલે કે અસ્થિ કે બોનને આભારી છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે, માની લઈએ કોઈ વ્યક્તિનું વજન 100 કિલો હોય, તો એમાં 18 કિલો જે વજન છે એ તો બોનનું જ વજન છે. હવે જે બોન જે છે સ્ટોર સેવરલ મિનરલ્સ, કેટલાક ખનિજો જે છે એનો સંગ્રહ કરે છે બોન, ખાસ કરીને કેલ્શિયમ અને ફોસ્ફરસનો સંગ્રહ બોનમાં થયેલો હોય છે. અને આ જે કેલ્શિયમ અને ફોસ્ફરસ જે છે કોન્ટ્રીબ્યુટ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ ધ બોન, જેને કારણે કેલ્શિયમ અને ફોસ્ફરસનો સંગ્રહ થાય છે હાડકામાં, એને કારણે આપણા જે હાડકાં છે એ બહુ મજબૂત હોય છે, સખત હોય છે, કઠણ હોય છે. બોન ટિશ્યુ સ્ટોર્સ અબાઉટ 99% ઓફ બોડીઝ કેલ્શિયમ, અને આપણા જે હાડકાં જે છે એ આપણા શરીરના 99% જેટલા જે કેલ્શિયમ છે એનો સંગ્રહ કરે છે. અને ઓન ડિમાન્ડ બોન રિલીઝિસ મિનરલ ઇન ટુ ધી બ્લડ, એટલે જ્યારે પણ આપણા શરીરમાં મિનરલ્સની ખનિજોની જરૂર પડે ત્યારે જે બોન છે એ રુધિરમાં ખનિજોને મુક્ત કરે છે. અને આ રીતે તે મેન્ટેન ક્રિટિકલ મિનરલ બેલેન્સ, એટલે આ રીતે આપણા જે બોન છે રુધિરમાં મિનરલ્સને મુક્ત કરીને શરીરમાં જે હોમિયોસ્ટેસિસ છે, સમતુલા જે છે શરીરમાં એ જાળવી રાખે છે. અને ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ મિનરલ ટુ અધર પાર્ટ ઓફ ધ બોડી, અને આ રીતે પછી શું થાય છે કે હાડકાં જે છે બોનમાંથી મિનરલ્સ જે છે બ્લડમાં આવે છે, અને બ્લડ દ્વારા રુધિર એક માધ્યમ તરીકે વર્તે છે, અને શરીરના જે જુદા જુદા ભાગ છે એમાં આ મિનરલ્સનું ડિસ્ટ્રીબ્યુશન પણ થતું હોય છે. તો અહીંયા ચોથામાંનો જે મુદ્દો છે એમાં આપણે જોઈ રહ્યા છીએ મિનરલ સ્ટોરેજ એન્ડ એસિડ બેઝ હોમિયોસ્ટેસિસ. તો અહીંયા લખેલું છે એ પ્રમાણે બોન સ્ટોર્સ મિનરલ, બોન જે છે એ કેટલાક મિનરલ જે છે એમનો સંગ્રહ કરે છે, જેમ કે Ca2+ અને Po4- વિચ આર નેસેસરી ફોર ઇલેક્ટ્રોલાઇટ એન્ડ એસિડ બેઝ બેલેન્સ, એટલે આ જે મિનરલ છે એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે અને એસિડ બેઝ બેલેન્સ જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. આગળ વધીએ છીએ પાંચ નંબરનો જે મુદ્દો છે, હવે બ્લડ સેલ પ્રોડક્શન, એટલે કે જે રુધિર છે આપણું જે લોહી છે, તો રુધિર અથવા લોહી અથવા તો બ્લડના જે સેલ છે, બ્લડના જે કોષો છે એમનું નિર્માણ. હવે વિધિન સર્ટન બોન્સ અ કનેક્ટિવ ટિશ્યુ કોલ રેડ બોન મેરો, એટલે આપણા શરીરમાં કેટલાક જે અસ્થિ છે, કેટલાક જે બોન છે એની અંદર સંયોજક પેશી આવેલી છે, એ સંયોજક પેશીને રેડ બોન મેરો તરીકે ઓળખવામાં આવે છે, લાલ અસ્થિમજ્જા તરીકે. અને આ જે લાલ અસ્થિમજ્જા છે રેડ બોન મેરો પ્રોડ્યુસિસ રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ એન્ડ પ્લેટલેટ્સ.
એટલે જે રેડ બોન મેરો જે છે એનું કામ શું છે? તો રેડ બોન મેરો જે છે એ રક્તકણો, શ્વેતકણો અને જે પ્લેટલેટ્સ એટલે રુધિરકણિકાઓ જે છે એને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. અને રુધિરના કોષો જે પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયાને હેમોપોઇસિસ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો અહીંયા હિમોપોઇસિસ જે છે, હિમોપોઇસિસમાં હિમો જે છે એનો અર્થ થતો હોય છે બ્લડ એટલે કે રુધિર, અને પોઇસિસ જે છે એનો અર્થ થતો હોય છે મેકિંગ એટલે નિર્માણ. હવે જે રેડ બોન મેરો જે છે, રેડ બોન મેરો કન્સિસ્ટ ઓફ ડેવલપિંગ બ્લડ સેલ. તો આપણું જે રેડ બોન મેરો જે છે એ શેનું બનેલું છે? ડેવલપિંગ બ્લડ સેલ. રુધિરમાં જે વિકાસ પામતા જે કોષો છે એનાથી, પછી એડિપોસાઇટ, પછી ફાઇબ્રોબ્લાસ્ટ, મેક્રોફેજીસ. તો આ બધા કોષો, અને આ બધા કોષો ક્યાં આવેલા હોય છે? નેટવર્ક ઓફ રેટિક્યુલર ફાઇબર્સ એટલે જે રેટિક્યુલર ફાઇબર્સ જે છે એનું જે જાલાકાર તંત્ર છે એમાં આ બધા કોષો ભેગા મળીને રેડ બોન મેરો બનાવતા હોય છે. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ડેવલપિંગ બોન ઓફ ધી ફીટસ એટલે જે ફીટસ જે છે એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જે બાળકનો વિકાસ થાય છે ગર્ભાશયમાં, તો એ ફીટસના જે વિકાસ પામતા જે અસ્થિ છે એમાં પણ આ બોન મેરો આવેલું હોય છે. એન્ડ ઇન સમ એડલ્ટ બોન અને પુખ્ત વ્યક્તિના જે કેટલાક જે બોન છે એમાં રેડ બોન મેરો આવેલી હોય છે. તો જે એડલ્ટ બોન જે છે એ કયા છે જેમાં રેડ બોન મેરો આવેલી છે? તો હિપ બોનમાં રેડ બોન મેરો આવેલી હોય, રિબ્સમાં આવેલી હોય, સ્ટર્નમમાં હોય, પછી વર્ટિબ્રા જે છે તો વર્ટિબ્રાની અંદર, પછી સ્કલના જે બોન છે એમાં, અને એન્ડ્સ ઓફ ધી બોન્સ ઓફ ધી હ્યુમરસ એટલે કે આર્મ બોન, હ્યુમરસ અને ફીમ, થાઈ બોન, આ બધા જે બોન છે એની અંદર રેડ બોન મેરો જે છે એ આવેલી હોય છે. હવે ઇન અ ન્યૂ બોન એટલે જે નવું બાળક જે જન્મ પામેલું છે, ઓલ બોન મેરો ઇઝ રેડ એટલે બધી જે બોન મેરો જે છે એ લાલ રંગની છે. એન્ડ ઇઝ ઇન્વોલ્વ ઇન હિમોપોઇસિસ અને જે નવજાત જે બાળક છે એમાં જે બોન મેરો જે છે લાલ કલરની એ હિમોપોઇસિસમાં સંકળાયેલી છે. હવે વિથ ઇન્ક્રીઝ એજ એટલે જેમ જેમ બાળકની જે ઉંમર છે એમ એમ જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય, મચ ઓફ ધ બોન મેરો ચેન્જીસ ફ્રોમ રેડ ટુ યલો એટલે જે બોન મેરો જે છે એ કયા રંગમાં ફેરવાય છે? તો રેડ ટુ યલો. તો લાલમાંથી લાલ રંગની બોન મેરો હવે કયા રંગની થતી જાય છે? પીળા રંગની થતી જાય છે. તો બ્લડ સેલ પ્રોડક્શન ઇઝ કન્સિડર્ડ ઇન ડિટેલ ઇન સેક્શન 19.2 એટલે અહીંયા જે હિમોપોઇસિસની જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે એટલે કે રુધિરના કોષોના નિર્માણની જે પ્રક્રિયા છે એની જે વિગતે જે ચર્ચા છે એ સેક્શન 19.2માં કરવામાં આવેલી છે રેફરન્સ બુકમાં. એટલે કે તમે જે સર્ક્યુલેટરી સિસ્ટમનું જે લેક્ચર્સ તમે ભરશો તો એની અંદર તમને આ ટોપિક જે છે એ શીખવાડવામાં આવશે હિમોપોઇસિસનો, જેમાં આપ શીખશો કે કઈ રીતે અલગ અલગ જે રુધિરના જે કોષો છે એ કઈ રીતે રેડ બોન મેરો આ બધા કોષોનું નિર્માણ કરે છે. આગળ વધીએ છીએ. છઠ્ઠો જે મુદ્દો છે છઠ્ઠા મુદ્દામાં ટ્રાયગ્લિસરાઇડ સ્ટોરેજ, ટ્રાયગ્લિસરાઇડનો સંગ્રહ. તો યલો બોન મેરો જે છે, યલો બોન મેરો શેનું બનેલું હોય છે? કન્સિસ્ટ મેઇનલી ઓફ એડિપોઝ સેલ. યલો બોન મેરો જે છે એ મુખ્યત્વે એડિપોઝ કોષોનું બનેલું હોય છે. વિચ સ્ટોર ટ્રાયગ્લિસરાઇડ, જે શું કરે છે? ટ્રાયગ્લિસરાઇડનો સંગ્રહ કરે છે. ધ સ્ટોર ટ્રાયગ્લિસરાઇડ આર અ પોટેન્શિયલ કેમિકલ એનર્જી રિઝર્વ અને જે સંગ્રહ પામેલા જે ટ્રાયગ્લિસરાઇડ છે એ શું છે? પોટેન્શિયલ કેમિકલ એનર્જી રિઝર્વ છે. એટલે કે આનો અર્થ જ્યારે જરૂર પડે ત્યારે આ જે ટ્રાયગ્લિસરાઇડ છે એમનું ઓક્સિડેશન થશે અને એમાંથી એટીપી નિર્માણની પ્રક્રિયા થશે જે શરીર માટે ઉપયોગી થશે રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં. આ રીતે ટ્રાયગ્લિસરાઇડમાંથી આપણને કેમિકલ એનર્જી જે છે એ પ્રાપ્ત થતી હોય છે. છેલ્લો જે મુદ્દો છે હોર્મોન પ્રોડક્શન, અંતઃસ્ત્રાવનું નિર્માણ. તો બોન પ્રોડ્યુસ હોર્મોન કયો? ઓસ્ટિયોકેલ્સિન. તો આપણા જે અસ્થિ છે, બોન્સ છે, એમાંથી ઓસ્ટિયોકેલ્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ જે અંતઃસ્ત્રાવ છે હેલ્પ ટુ રેગ્યુલેટ ઇન્સ્યુલિન સિક્રેશન. આ અંતઃસ્ત્રાવ શું કરે છે? તો ઇન્સ્યુલિનનો જે સ્ત્રાવ છે એનું નિયંત્રણ કરે છે, ગ્લુકોઝ હોમિયોસ્ટેસિસ જે છે એને નિયંત્રિત કરે છે, અને એનર્જી એક્સપેન્ડિચર એટલે શરીરમાં જે ઉર્જાની જે જરૂરિયાત છે
એનર્જી એક્સપેન્ડિચર જે છે, શક્તિનો જે વપરાશ છે, એને પણ આ ઓસ્ટિયોકેલ્સિન અંતસ્ત્રાવ જે છે, જે અસ્થિમાંથી ઉત્પન્ન થાય છે, એ નિયંત્રિત કરતા હોય છે. આખી જે આકૃતિ છે આપણે જોઈ લઈએ છીએ, એટલે બધા જે કાર્યો છે એનો આપણને ખ્યાલ આવી જાય. તો આ આકૃતિ જે લખેલું છે, ફિગર 6.1, ફંક્શન્સ ઓફ ધી સ્કેલેટલ સિસ્ટમ. તો આ સાથે જ આ જે લેક્ચર છે, ફંક્શન્સ ઓફ બોન એન્ડ સ્કેલેટલ સિસ્ટમ, આ લેક્ચર હવે અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ જે લેક્ચર છે આનાથી આપ જે છે આપની પરીક્ષાની તૈયારી અને આપનો જે અભ્યાસ છે એ સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.